ગાયનેક તબીબો દ્વારા ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનના દુરુપયોગ ઉપર સરકાર દ્વારા નિયંત્રણ લાવવા માટે ખાસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે ત્યારે ડીસામાં એક ગાયનેક તબીબ દ્વારા સોનોગ્રાફી મશીનનો ગાઈડલાઈન વગર ઉપયોગ કરવામાં આવતો હોવાના લીધે આરોગ્ય વિભાગ દ્વારા મશીનને સીલ કરી તબીબને નોટિસ ફટકારવામાં આવી છે ભારતમાં ગર્ભ પરીક્ષણ કરવું જનન્ય અપરાધ છે અને ગાયનેક તબીબો દ્વારા સોનોગ્રાફી મશીનની મદદથી થતા ગર્ભ પરીક્ષણને અટકાવવા માટે સરકાર દ્વારા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને સોનોગ્રાફી મશીનના ઉપયોગને નિયંત્રણમાં લાવવામાં આવ્યા છે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરનાર તબીબે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ફોર્મ એફ ફરજીયાત ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે ત્યારે સરકારના આ નિયમોનું કેટલું પાલન થાય છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર ડિકેડ રાખવામાં આવતી હોય છે બનાસકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ ગાયને તબીબોના ત્યાં વર્તમાન સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને મોકલવામાં આવી હતી જેમાંથી ડીસામાં આવેલી મોહિત ઠક્કરની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ફોર્મ એપ ભર્યા વગર થતો હોવાનું બહાર આવતા બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી ડૉક્ટર જીગ્નેશ હરિયાણીએ કાયદેસરની કાર્યવાહી કરી છે અને સોનોગ્રાફી મશીનને સીલ કરવા ઉપરાંત ડૉક્ટર મોહિત ઠક્કરને નોટિસ પણ ફટકારી છે સરકારશ્રીનો ભ્રૂણ હત્યા અટકાવવા માટેનો પીસી કાયદો અમલમાં છે જે અનુસાર જે બહેનો ગાયનેકોલોજીસ્ટને ત્યાં તપાસ માટે જાય એ સગર્વાબહેનની જો સોનોગ્રાફી કરવામાં આવે એના બાળકની ખોડખાપણ કે અન્ય વિકાસ કેવો છે તે જાણવા માટે તો સરકાર શ્રીના નિયમ પ્રમાણે ફોર્મ એફ ભરવાનું ફરજિયાત છે આપણે અહીંયા સો કરતાં બનાસકાંઠામાં વધારે સોનોગ્રાફી રજિસ્ટર થયેલા છે બન પાલનપુર ખાતે પણ પચાસ એક ગાયનેકોલોજીસ્ટ ને ડીસા ખાતે પણ પચીસ એક ગાયનેકોલોજીસ્ટ છે થરાદ ખાતે ધાનેરા ખાતે એમ તમામ ગાયનેકોલોજીસ્ટ સોનોગ્રાફી મશીન ધરાવે છે સરકારશ્રીની સૂચના મુજબ દર વર્ષે આપણે ડીકોય કરતા હોઈએ છીએ ડિકોઈમાં કોઈ પણ આપણે સગર્ભાબેનને તૈયાર કરીએ છીએ સગર્ભાબેન તૈયાર થાય એની પછી એને અમે રેન્ડમલી પાલનપુર છ સોનોગ્રાફીની તપાસ કરવામાં આવી હતી ડૉક્ટરોને ત્યાં ક્લિનિકના ત્યાં અને ડીસામાં પણ છ સોનોગ્રાફી ક્લિનિકના ત્યાં તપાસ કરવામાં આવી પાલનપુરમાં બે જગ્યાએ સોનોગ્રાફી સગર્ભાબેનનું કર્યા પછી ફોર્મ ભરવામાં એફ આવ્યું નહોતું એટલે કે પીસી કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો તે અનુસાર પાલનપુર ખાતે બે સોનોગ્રાફી સીલ કરવામાં આવ્યા હતા અને તે અનુસંધાને ડીસા ખાતે પણ છ ક્લિનિક હોસ્પિટલો ખાતે સોનોગ્રાફી માટે સગર્ભાબેન ડીકો અમારા ગયા હતા તેમાં એક ડૉક્ટરે સોનોગ્રાફી કર્યા બાદ ફોર્મ એફ ભરેલું ન હતું તે અનુસંધાને તેમના ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમનું સોનોગ્રાફી સીલ કરવામાં આવેલ છે આમાં સજાની જોગવાઈમાં ડૉક્ટરનું નામ છે મોહિત ઠક્કર સરદાર હોસ્પિટલ અને સજાની જોગવાઈમાં સરકાર એમને જે ભૂલ થઈ હોય એની નોટિસ આપવામાં આવશે એમને ભૂલ કે શેના કારણે એમને ફોર્મ એપ ભરવાનું રહી ગયું છે તે જો યોગ્ય લાગશે તો સરકાર શ્રી જે કલેક્ટર સાહેબના સ્થાને જે કમિટી મળશે તેમાં એમના ઉપર શું કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે એ ત્યાંથી નક્કી કરવામાં આવશે